दक्षिण गुजरात में छेल्ला बे त्रण दिवस पत्रिका कांड ने लईने राजकीय रीते आंतरिक गरमा गरमी जोवा मळी रही छे। सीआर पाटिल विरोध में भ्रष्टाचार मुद्दे पत्रिका वहती करने मुद्दा ने लईने क्राइम ब्रांच में धारासभ्य संदीप देसाई द्वारा फरियाद नोंधावामां आवी हती। आ केस में आरोपी ने कोर्ट में हाजर करता त्रणे आरोपी ने कोर्ट द्वारा जामीन आपी देवामां आव्या छे। भारतीय जनता पार्टी प्रदेश प्रमुख सीआर पाटिल, धारासभ्य संदीप देसाई और भाजपा अन्य नेताओं विरुद्ध पत्रिका वायरल कर बदनाम करने मामले धारासभ्य संदीप देसाई द्वारा सूरत क्राइम ब्रांच में फरियाद नोंधावामां आवी हती। आ समग्र मामले सूरत क्राइम ब्रांच द्वारा तपास हाथ धरवामां आवी हती। सूरत क्राइम ब्रांच द्वारा दीपू खुमान पटेल और राकेश नामना ईसमोनी धरपकड़ करी हती। राकेश नामनो ईसम भाजपना नेता गणपत वसावानी नजीकनो मानवामां आवे छे। तो चूंटणी फंडना दुरुपयोग अंगे गंभीर आक्षेपो साथेनी पत्रिका वायरल थई हती अने आ मामले पोलीसे जे त्रण आरोपीने पकड्या हता तेने कोर्टमां रजू करवामां आव्या हता। तो पोलीस तरफथी आरोपीना चार दिवसना रिमांड मांगवामां आव्या हता। आ समग्र मामले आरोपी साथे कोनी कोनी संडोवणी छे અને વધુ તપાસ માટે આરોપીના મોબાઈલ કબજે કરી મોબાઈલની ચકાસણી તેમજ આરોપીઓ દ્વારા લેપટોપમાંથી જે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો તેને લઈને તપાસ કરવા માટે ચાર દિવસના રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી। આરોપી પક્ષના વકીલો દ્વારા આરોપી પર જે કલમો હેઠળ ગુના દાખલ થયા છે તે તમામ જામીન લાયક હોવાની દલીલો કરાઈ હતી અને આ દલીલોના અંતે કોર્ટ દ્વારા ત્રણે આરોપીઓને 10,000 ના બોન્ડ પર જામીન મુક્ત કરવામાં આવ્યા છે। રજૂઆત કરી હતી કે તમામ જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એફઆઈઆરમાં તે તમામે તમામ શિક્ષાને પાત્ર ગુનાઓમાં 2-3 વર્ષની સજાની જોગવાઈ છે। તમામ ગુનાઓ જામીન લાયક છે। હાજરત પોલીસે કલમ 201ના ઉમેરાનો પણ રિપોર્ટ આપ્યો। 201ની જોગવાઈઓ પણ જામીન લાયક છે। તે પરિસ્થિતિમાં જો જામીન લાયક ગુનો હોય તો ક્યારેય પણ રિમાન્ડ આપી શકાય નહીં। અમારી રજૂઆત સાથે મોએ વડી અદાલતના ચુકાદા પણ રજૂ કર્યા જે નામદાર કોર્ટે મુનાસિફ માની અને આજરોજ રિમાન્ડ અરજી ફગાવી દીધી છે। સાથોસાથ અમારી જામીન અરજી અમે રજૂ કરી હતી તેમાં જણાવેલા કારણોસર નામદાર કોર્ટે તમામ આરોપીઓને 10,000 રૂપિયાના જામીન હુકમ કરેલો છે। હા, એમાં જે એફઆઈઆર થઈ હતી એમાં ગઈકાલે આરોપીની ધરપકડ કરવામાં આવેલી અને આજે પોલીસે એમને રજૂ કરેલા। ત્રણ આરોપીઓ હતા અને પોલીસે 4 દિવસના પોલીસ રિમાન્ડ માંગેલા જેમાં નામદાર કોર્ટે દલીલ સાંભળી એના પછી આરોપીની તરફે મેં દલીલ કરી એવું જણાવ્યું કે જે બી ઓફેન્સીસ છે એ બધા જામીન લાયક ગુના છે। જામીન લાયક ગુનામાં પોલીસ રિમાન્ડ ના હોઈ શકે એ દલીલ માન્ય રાખી કોર્ટે તપાસ કરનાર અધિકારીની રિમાન્ડની અરજી ફગાવી દીધી। એના પછી જામીન અરજી માટેનું હિયરિંગ થયું તે કોર્ટે કીધું જામીન લાયક ગુનો છે એટલે 10,000ના જામીન ઉપર તમામ આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવેલા છે। પોલીસની રિમાન્ડની મેઇન રજૂઆત એ હતી કે પત્રિકાઓ ક્યાં પોસ્ટ કરી, કઈ કઈ જગ્યાએ છપાઈ, કયા કોમ્પ્યુટરમાં એને ટાઈપ કરવામાં આવેલી, એના પછી આના પાછળ બીજું કોણ કોણ સંડોવાયેલું છે, જે કોમ્પ્યુટર હતું એનું એમને નાશ કર્યો છે તો એની બી તપાસ કરવાની છે, એ બધા મુદ્દા લઈને પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી। સીઆર પાટિલ બદનામી કેસમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। દીપુ યાદવ, રાકેશ સોલંકી અને ખુમાનસિંહની ગઈકાલે ધરપકડ હતી। 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આજે કોર્ટમાં ત્રણે આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા। જે પ્રકારનો ગુનો હતો તે જામીનપાત્ર હોવાને કારણે નામદાર કોર્ટ આગળ તમામ હાઈકોર્ટના જજમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા જેને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખતા ત્રણે આરોપીના 10,000ના જામીન પર મુક્ત કરાયા હતા।